ધોરણ 8ના વિદ્યાર્થીઓ, ચાલો બધા મજામાં. તો ચેપ્ટર નંબર 12 પૂરો કર્યા બાદ હવે ચેપ્ટર નંબર 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. ઓકે, ચાલો આવી જઈએ આપણે. તો સૌ પ્રથમ કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં એના વિશે થોડીક પ્રસ્તાવના જોઈ લેવી પડે. તો કે પ્રસ્તાવનામાં આપણને વ્યાખ્યા આપેલી છે ગુણોત્તરની, પણ આ ગુણોત્તરામાં શું આવે? ચેપ્ટર નંબરનું નામ તો સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ છે, પણ ગુણોત્તર આપ્યું છે એટલે કાંઈક ને કાંઈક તો લોજિક હશે, કાંઈક ને ક્યાંક ગુણોત્તરનું તો આવતું જ હશે. એટલા માટે સૌથી પહેલાં આપણે ગુણોત્તરની વ્યાખ્યા જોઈએ કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય. ચાલો, કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય એ બીજી સંખ્યા કરતાં કેટલા ગણી છે, જેમ કે 2 આપેલા છે અને અહીંયા આપેલા છે 4, તો સ્વાભાવિક છે તમને ખબર પડે કે અહીંયા 2 છે ને અહીંયા 4 છે. તો 4 2 કરતાં કેટલા ગણા છે? 2 ગણા. હવે 2 ગણા કેવી રીતના થાય વિદ્યાર્થીઓ? આ 2 અને આ 4, તો 2માં તમે કેટલા ઉમેરો અથવા તમે કઈ સંખ્યા વડે ગુણો તો 4 થાય. પણ આપણને ખબર છે કે ભાઈ 2ના ડબલ એટલે 4, તો ડબલ એટલે શું? બમણા. બમણા એટલે શું? 2 ગણા. ઓકે, શબ્દ એક જ છે પણ આપણે અલગ અલગ રીતના વાપરીએ છીએ. ડબલ કહીએ છીએ, 2 ગણા કહીએ છીએ, બમણા કહીએ છીએ. ઓકે, ચાલો. તો પછી ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. તો કે આ સાચી વાત છે, ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. એટલે શું? તમને માની લો કે અમને પૂછવું હોય કે ભાઈ 3 સેમી અને 5 મીટર આના ગુણોત્તર શોધો. પણ જો એકમો સરખા નથી, એકમો એટલે જો આ સેમીમાં આપેલું છે અને જ્યારે આ મીટરમાં આપેલું છે, સમજાણું? તો મારે આના ગુણોત્તર પહેલાં ગોતવો હોય ને તો આ મીટરને સેમીમાં ફેરવવો પડે અથવા તો સેમીને મીટરમાં ફેરવવો પડે, જેથી બે સરખા થઈ જાય, પછી જ તમે ગુણોત્તર મેળવી શકો. ઠીક છે, ચાલો. દાખલા નંબર 3, ગુણોત્તર દર્શાવવા બંને રાશિઓમાંથી એક પણ રાશિનું મૂલ્ય ખાલી જગ્યા ન હોવું જોઈએ. જો ખાસ યાદ રાખજો, હવે અહીંયા તમને કહું કે ભાઈ 0 સેમી અને 5 મીટરનો ગુણોત્તર શોધો, તો ભાઈ થાય જ નહીં ને. 0 એટલે કાંઈ નહીં, એટલે જવાબ જ ન આવે ગુણોત્તરમાં. એટલે ખાસ યાદ રાખવાનું કે ભાઈ કોઈ પણ રાશિ, રાશિ એટલે શું? તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ વસ્તુની કિંમત એ 0 ન હોવી જોઈએ. ઠીક છે, ચાલો. ગુણોત્તરને અતિ સંક્ષિપ્ત રૂપમાં જ દર્શાવાય છે. તો આ સાચી વાત છે, અતિ સંક્ષિપ્ત રૂપ એટલે ટૂંકું રૂપ. જેમ કે જો એ અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું? માની લ્યો કે જો આ તમને દાખલો આપેલો છે 15 અને 25, તેમાં છેદ ઉડે ને, એનો ગુણોત્તર શું થાય? 3:5. એટલે જે આ ફાઇનલ જે જવાબ આવે ને ગુણોત્તરનો, એ છે ને હવે એ 100% ફાઇનલ જ હોય કે હવે એમાં કાંઈ છેદ ઉડતા જ ન હોય. બરાબર, સમજો છો મારી વાત? એટલે કે એ છેલ્લું સ્ટેપ હોય. પછી 3.5 અને 4.5, એનો ગુણોત્તર 7:9 થાય. જો આ તો રહી ગયું કે 15 અને 25નો ગુણોત્તર 3:5 કેવી રીતના આવ્યા? તો કે 15 ના છેદમાં 25. બરાબર છે, 15 ના છેદમાં 25 લખ્યા. હવે આપણને ખબર છે 15ના ભાગ શું પડે? 3:5 15, અને 25ના ભાગ 5:5 25. જો ખાસ યાદ રાખજો, ભાગ પણ તમારે એવો જ પાડવાનો છે કે કોઈ પણ એક સંખ્યા સરખી આવી જોઈએ. ચલો 5 અને 5 સરખા આવ્યા બેમાં, એટલે આવડી જાય. તો વધ્યા કેટલા? 3 ના છેદમાં 5. પણ આ ગુણોત્તર છે એટલે આપણે લખશું 3:5. પછી એવી રીતના 35 3.5 અને 4.5. જો આ પણ સાવ છેલ્લો છે, જરાક જોઈએ આપણે. ત્રણ પોઈન્ટ પાંચ છે, બરાબર. ચાલો પોઈન્ટ કાઢી નાખું તો છેદમાં મારે કેટલા આવી જશે? 10. હવે એનાય છેદમાં શા માટે? કેમ કે ગુણોત્તરને છેદમાં દર્શાવવામાં આવે. 4.5 હતા, એમાં પોઈન્ટ કાઢી નાખા તો 45, એના છેદમાં 10. રેડી? હવે જોજો ખાસ, આ 10 અને આ 10 ઉડી ગયા, તો વધ્યા કેટલા? 35 ના છેદમાં 45. ચાલો, તો આ પણ આવડી જાય. 7:5 45 45 થાય, 7:5 ન થાય, 7:5 35 થાય, 9:5 45. ચાલો, તો 5:5 ઉડાડી નાખું તો વધ્યા કેટલા? 7:9. ઓકે, પોઈન્ટ કાઢવાની તમને ખબર છે ને, પોઈન્ટ કેવી રીતના કાઢવાનું? પોઈન્ટ પછી એક સંખ્યા છે તો છેદમાં 1:0. ઓકે, ચાલો. તો 7:9 આપણો જવાબ આવે. જો હવે પછી 7મો દાખલો,
20 મીટર અને 3 રૂપિયાનો ગુણોત્તર. જો આમાં એકમો છે ને સરખા નથી, આ મીટર છે અને આ રૂપિયા છે, તો તમારે જવાબ શું આવે કે ન મળે. કેમકે રૂપિયા અને મીટરમાં તો ભાઈ કેવી રીતના મેળાવે, કદાચ સેમી આપેલું હોત ને તો આપણે મીટરમાં ફેરવી શકીએ, પણ મીટરમાંથી રૂપિયામાં કેમ ફેરવવા, એટલે એનો ગુણોત્તર ન મળે. ઓકે ચાલો, તો હવે જોઈએ આપણે સમપ્રમાણ. જો વ્યાખ્યા ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, વ્યાખ્યા શું કહેવા માંગે છે સમપ્રમાણની, કે જ્યારે એક રાશિ એટલે કે માપ બરાબર વધે ત્યારે બીજી રાશિમાં પણ તેટલા જ પ્રમાણમાં વધારો થાય, અથવા એક રાશિ ઘટે ત્યારે બીજી રાશિમાં પણ તેટલા જ પ્રમાણમાં ઘટાડો થાય, તો તે રાશિઓ સમપ્રમાણમાં છે એમ કહેવાય. હવે આનો અર્થ શું થાય વિદ્યાર્થીઓ, કે કોઈ પણ એક વસ્તુ વધે તો નીચેની વસ્તુ પણ વધે, એટલે કે બીજી વસ્તુ પણ વધે, કોઈ એક વસ્તુ ઘટે તો બીજી વસ્તુ પણ ઘટે, એટલે શું થયું સમપ્રમાણ. જો નામમાં જ છે ને એની માહિતી આપેલી છે, સમપ્રમાણ એટલે કે સરખું, એક વધે તો ઓલું વધે, ઓલું ઘટે તો ઓલું ઘટે, એવી રીતના. ચાલો પછી દૈનિક જીવનમાં જોવા મળતી હોય તેવી બે સમપ્રમાણની પરિસ્થિતિઓ લખો. ચાલો બે સરખી પરિસ્થિતિ લખવાની છે, તો કે ખરીદેલા પદાર્થનો જથ્થો વધતા તેની કિંમતમાં પણ વધારો થાય છે. જોજો હવે કેવી રીતના, જો માની લો કે ખરીદેલા પદાર્થ, તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ છો બરાબર, એનો જથ્થો વધી જાય ને, એટલે કે વધુ વસ્તુનું ઉત્પાદન થયું હોય ને, તો એની કિંમતમાં પણ વધારો થાય. ઓકે પછી પેટ્રોલનો વપરાશ અને તે વાહને કાપેલ અંતર પણ સમપ્રમાણ હોય છે. તો કે આ સાચી વાત છે, પેટ્રોલનો વપરાશ એટલે કેટલો થાય, તો કે આપણને ખબર છે કે ભાઈ આપણા જે હોન્ડા હોય, હોન્ડામાં ઓલું કાંટો આપેલો હોય સ્પીડ મીટરનો કાંટો, એમાં લખેલું હોય કે આટલું તમારું હોન્ડા આવેલું, તો એ પ્રત્યે આપણને ખબર પડી જાય કે ભાઈ કેટલું પેટ્રોલ બળ્યું હશે. ઓકે ચાલો, તો એ શું થયું, તો કે એ સમપ્રમાણની પરિસ્થિતિ થઈ બરાબર. ચાલો પછી દાખલા નંબર 10, કે જ્યારે બે રાશિઓ એક્સ અને વાય સમપ્રમાણમાં અથવા તો સમચલનમાં, એવા એક જ થયું સમપ્રમાણ એટલે કે સરખું હોય, તો એક્સ આલ્ફા વાય લખી શકાય. હવે જો આ નવી નિશાની આવી છે બરાબર આલ્ફાની, એટલે કે એક્સ આખા છે ને વાયમાં આવી જાય છે, એનો અર્થ એ થાય બરાબર, એક્સ અને વાય સરખા છે બરાબર. ચાલો જો એક્સ અને વાય સમપ્રમાણમાં હોય તો એક્સના છેદમાં વાય અચળ હોય, ઠીક છે, તો બંને સરખા જ હોય. ઓકે એટલે અચળ એટલે શું, તો કે બંનેમાં કાંઈ ફેરફાર ન થાય બરાબર, એટલે કે છેદ ન ઉગતા હોય, એને કહેવાય અચળ. પછી છે જો એ વન અને બી વન તથા એ ટુ અને બી ટુ સમપ્રમાણમાં હોય, તો એ વનના છેદમાં બી વન બરાબર એ ટુના છેદમાં બી ટુ સત્ય છે. હવે છે ને સત્ય પરથી ચાલો કાંઈ વાંધો નહીં, મને બીજું કાંઈ યાદ આવી ગયું, કે એ વન અને બી વન, એ વન અને બી વન તથા એ ટુ અને બી ટુ બંને સમપ્રમાણમાં હોય ને, તો શું હોય, એ વન બરાબર એ ટુ હોય, બી વન બરાબર બી ટુ હોય. ઓકે એ જ છે, બીજું કાંઈ નથી. ચાલો જો એક્સ અને વાય સમપ્રમાણમાં હોય તથા એક્સ બરાબર 30 અને વાય બરાબર 15, તો એક્સ બરાબર 26 તો વાય બરાબર કેટલા થાય. હવે આ ગોતવાનો છે વિદ્યાર્થીઓ, તો અહીંયા 30 આપેલા છે ને અહીંયા 15 આપેલા છે, તો જુઓ 30ના અડધા કેટલા થાય, 15 થાય બરાબર. તો એક્સ બરાબર 26 આપેલા છે, તો ચાલો વિદ્યાર્થીઓ 26ના અડધા કેટલા થશે, 13 બરાબર. ચાલો દાખલા નંબર 14, 5, 15, 3 અને 9 આ સંખ્યાઓ ખાલી જગ્યામાં છે, તો કે પ્રમાણમાં આપેલી છે. જો સમપ્રમાણમાંથી આપેલી, પ્રમાણમાં આપેલી છે બરાબર. 5, 15, 3, 9 8 ચોપડીઓની કિંમત 120 હોય તો 6 ચોપડીઓની કિંમત કેટલી થાય. જો દાખલો આવ્યો ને, 8 ચોપડીઓ છે કુલ, એની કિંમત 120 છે, તો 6 ચોપડીઓની કિંમત કુલ કેટલી થાય એ ગોતવાનું છે. ચાલો ગોતીએ, 8 ચોપડીઓ 120ની છે, બરાબર. તો ચાલો 6ની કેટલી થાય, સોરી 1ની કેટલી થશે એ ગોતવાની. ચાલો તો 120 એના છેદમાં 8 એટલે 15, 8, 120, તો એક ચોપડીની કિંમત કેટલી મળે આપણને, 15. તો આવી કેટલી ગોતવાની છે, 6. ચાલો તો 6 ચોપડીની કિંમત કેટલી થાય, 15 × 6 એટલે કેટલા થાય, 90 બરાબર. ચાલો પછી છે એક સાથે વધતા ચલ હંમેશા સમપ્રમાણમાં જ હોય તે જરૂરી છે.
તો કે ના, એવું નથી. ચલ હંમેશા સમપ્રમાણમાં હોય એવું જરૂરી નથી, બરાબર, એક વત્તા એની સાથે. ઓકે, ચાલો.